આજે આપણે એ ડીશ બનાવીશું કે જે રાજકોટની ખૂબ જ ફેમસ છે અને બધાને ખૂબ જ પસંદ છે. આ ડીશ રાજકોટમાં બારે માસ ખવાય છે, જેને આપણે તાવો ચાપડી કે ચાપડી ઊંધિયું પણ કહેતા હોઈએ છીએ. આ ઊંધિયું છે તે સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી ઊંધિયું કરતાં એકદમ અલગ જ હોય છે અને ખૂબ જ રસાદાર હોય છે, સાથે જ ખાટું મીઠું અને ચટપટું હોય છે. તો રાજકોટ સ્ટાઇલ આજે આપણે બનાવીશું ચાપડી ઊંધિયું. સિઝન છે એટલે બધા જ ગ્રીન શાકભાજી અવેલેબલ છે, એટલે આપણે અહીં બધા જ પ્રકારના શાકભાજી લીધા છે, જેમાં આપણે અહીંયા ડુંગળી, ટમેટાં, વાલ, વટાણા, વાલોળ, ગુવાર, ચોળા, ચોળી, ફ્લાવર, કોબીજ, લીલું લસણ, આદુ મરચાં, લીલી ડુંગળી, તુવેરના દાણા, ચણાના દાણા, બધા જ પ્રકારના લીલા શાકભાજી લીધેલા છે. તો ચાલો હવે ઊંધિયું વઘારી લઈએ. તો આપણે સૌથી પહેલાં તેલ એડ કરીશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, સાથે સૂકા બધા ગરમ મસાલા એડ કરી દેશું. તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, સૂકું મરચું, લીમડાના પાન અને 1 ચમચી જીરું. હવે વઘારને સારી રીતે થવા દેવાનો છે. વઘાર તતડી જાય એટલે તેની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. અહીંયા આપણે આદુ, મરચાં, લસણ ત્રણેય વસ્તુ લીધેલી છે. હવે સારી રીતે તેને સાતડવાની છે. 1 થી 2 મિનિટ જેવો સમય થાય એટલે તેની અંદર આપણે છીણી સમારેલી ડુંગળી એડ કરી દેશું. અહીંયા આપણે 1/2 કપ ડુંગળી લીધેલી છે, જે 2 નંગ છે, જેને આપણે ઝીણી સમારી લેવાની. ડુંગળીને પણ આપણે સારી રીતે થવા દેવાની છે. તો હવે આપણે સૂકા મસાલા કરીશું. તો 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને થવા દેશું. આ રીતે મસાલા તેલમાં ઉમેરવાથી મસાલાની સરસ એવી ફ્લેવર આવે છે. મસાલા સતળાઈ જાય એટલે તેની અંદર આપણે ટમેટાં એડ કરી દેશું. તો અહીંયા 2 નંગ ટમેટાને આપણે ઝીણા સમારીને લીધેલા છે. હવે ટમેટાને પણ આપણે સારી રીતે સાતડી લેવાના છે. આ ઊંધિયું આપણે કુકરમાં બનાવેલું છે એટલે આપણે અહીંયા ટમેટાનો ઉપયોગ પહેલાં કરેલો છે. તો હવે આપણે બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેશું અને 1 થી 2 પાણીએ તેને ધોઈ લેશું. શાકભાજીની અંદર તમને કોઈ પણ જાતનું શાક પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, અથવા તમારી પાસે ન હોય તો તમે તેના વગર પણ આ ઊંધિયું બનાવી શકો છો. શાકભાજીને આપણે તેલમાં સારી રીતે ચડવા દેવાના છે. આ રીતે શાક તેલમાં ચડશે જેથી કરીને આપણા બધા જ મસાલાનો ફ્લેવર આપણી શાકભાજીમાં આવી જશે. હવે ઉપરથી આપણે લીલું લસણ એડ કરી દેશું, સાથે લીલી ડુંગળીના પાન પણ એડ કરી દેવાના છે, જેથી લસણનો ફ્લેવર પણ શાકની અંદર ખૂબ જ સરસ આવે. અને જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે શાકને સારી રીતે થવા દેવાનું છે. જરા પણ જાતની ઉતાવળ નથી કરવાની પાણી ઉમેરવાની. તો શાકને થતાં લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને આ રીતે કિનારા ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગેલ છે. તો હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે 1 કપ પાણી ઉમેરેલું છે. અત્યારે આપણે વધુ પડતું પાણી નથી ઉમેરવાનું. જો આગળ જતાં આપણે રસોની જરૂર પડશે તો આપણે થોડું પાણી શાક થઈ જશે પછી ઉમેરીશું. હવે આપણે આની 3 વિસલ કરી દેશું. શાક બને છે ત્યાં સુધીમાં આપણે ચાપડી માટેનો લોટ તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ લીધેલો છે, સાથે જ આપણે અહીંયા 100 ગ્રામ રવો એડ કરી દેશું, જે ઝીણો રવો લીધેલો છે. સાથે સ્વાદ અનુસાર નમક, 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. જીરું અને તલનો ફ્લેવર છે તે ચાપડીની અંદર ખૂબ જ સરસ લાગે છે. સાથે આપણે અહીંયા 1/2 કપ તેલનું મોણ દઈ દેશું. હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ રીતે હાથેથી ચેક કરી લેવાનું. જો મુઠ્ઠી પડતું મોણ હોય તો આપણું મોણ એકદમ પરફેક્ટ છે, અને જો મુઠ્ઠી ન બંધાતી હોય તો 1 થી 2 ચમચી જેટલું તેલ આપણે ઉમેરી દેવાનું. હવે સારી રીતે લોટમાં મોણ દેવાઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધવાનો છે. આ લોટ કઠણ જ રાખવાનો છે, ઢીલો નથી બાંધવાનો. તો એકી સાથે આપણે લોટ નહીં બાંધીએ, થોડો થોડો લોટ બાંધતા જશું અને તેમાંથી આપણે ચાપડી વાળતા જશું, જેથી આપણો લોટ છે તે એકદમ ઢીલો ન થઈ જાય. આ ચાપડી રાજકોટની ખૂબ જ ફેમસ ચાપડી છે. આને માતાજીના નૈવેદ્યમાં પણ ધરાવવામાં આવે છે અને પછી બધા ઊંધિયા સાથે આ ચાપડીની પ્રસાદી લેતા હોય છે. તો તમે ક્યારે આ ચાપડી ઊંધિયું ખાધેલું છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણો લોટ બંધાઈ ગયેલો છે, તો હવે તેની અંદરથી આપણે આ રીતની ચાપડી તૈયાર કરી લેશું. બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં તેવી આપણે ચાપડી વાળવાની છે, અને કોર પણ ફાટેલી ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે બધી ચાપડી વાળીને રેડી કરી લેશું. તો ઊંધિયા માટે આપણે મેથીના મૂઠિયા બનાવીશું. તો તેમાં આપણે બધા રેગ્યુલર મસાલા લીધા છે, જેમાં ધાણાજીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, લીંબુ અને 1/2 કપ ચણાનો લોટ લીધેલો છે. હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી મેથી એડ કરી દેશું. 1/2 ચમચીના 1/4 ભાગના આપણે તેની અંદર ખાવાના સોડા એડ કરી દેશું અને 1/2 લીંબુનો રસ એડ કરીને 1 ચમચી તેલનું મોણ આપી દેશું. હવે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી દેશું અને જેમ જરૂર જણાય તેમ આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરતા જશું અને આનો લોટ બાંધી લેશું. આ લોટ પણ કઠણ જ રાખવાનો છે. ચણા લોટ ચીકણો હોય છે એટલે આપણે તેને થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ બાંધવાનો છે. એકી સાથે પાણી ન ઉમેરી દઈએ તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લોટ તૈયાર છે, તો આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. આપણે તેમાંથી આ રીતની મીડિયમ સાઇઝની વડી તૈયાર કરી લેશું.
આ વડી બહુ મોટી ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ તળાશે એટલે તે વધુ ફૂલીને ડબલ થશે. તો આ બાજુ આપણા કુકરમાંથી પ્રેશર પણ ઠંડુ થઈ ગયેલ છે, તો હવે આપણે શાક ખોલીને ચેક કરી લેશું. તો એકદમ પરફેક્ટ એવું આપણું ઊંધિયું તૈયાર છે. જો આ સમયે તમારે રસો જોતો હોય તો અહીંયા તમારે ગરમ પાણી ઉમેરી દેવાનું, પણ અહીંયા રસો એકદમ પરફેક્ટ છે એટલે આપણે તેની અંદર કોઈ પણ જાતનું પાણી નહીં ઉમેરીએ. શાકની અંદર આપણે એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરી દેશું. શાક બની જાય પછી જ એડ કરવાનો છે. હવે સારી રીતે મિક્સ કરી દેશું અને શાકને આપણે બાજુમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આપણી ચાપડી પણ તૈયાર છે, તો હવે ચાપડી તળી લેશું. આટલા માપથી આપણે 10-15 નંગ ચાપડી બનીને તૈયાર થયેલ છે. તો અહીંયા આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધેલું. તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે, વધુ પડતું હાઈ ગરમ ન તેલ થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક વખતની અંદર જેટલી ચાપડી સમાય તેટલી આપણે ચાપડી ઉમેરી દેશું. ચાપડી ઉમેરી દઈએ ત્યારે આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચાપડીમાં વજન હોવાને લીધે તેલના છાંટા આપણા હાથ ઉપર આવે છે, તે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાપડી ઉમેરી દઈ પછી આપણે તેને પલટાવવાની જરા પણ જાતની ઉતાવળ નથી કરવાની. તેને આપણે 1-2 મિનિટ માટે સેટ થવા દેશું. આ રીતે ચાપડી સારી રીતે સેટ થઈ જાય પછી જ આપણે તેને પલટાવવાની છે. જો પલટાવવાની ઉતાવળ કરશું તો ચાપડી છે તે તેલની અંદર તૂટી જાય છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાપડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને પલટાવતા જઈને તળી લેવાની છે. આ ચાપડી તળાતા 6-7 મિનિટ જેવો સમય લાગશે. તો અહીં આપણી પરફેક્ટ એવી ચાપડી તળાઈને રેડી છે. તો ચાપડીને બાઉલમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી ચાપડી તળી લેશું. આ ચાપડી તમે એકવાર બનાવી લો પછી તમે તેને 2-3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આ ચાપડી તમે ચા સાથે ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. આને તમે સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચાપડી તૈયાર થઈ ગઈ છે તળાઈને. તો હવે આપણે તે જ તેલની અંદર વડી તળી લેશું. તો વડીને તળાતા વધુ સમય નહીં લાગે, ફક્ત 1-2 મિનિટમાં જ આપણી વડી સારી રીતે તળાઈ જશે. વડી ઉમેરી દઈએ એટલે આપણે સતત આ જ રીતે તેને ચલાવતા રહેશું. તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેશું. વડી તળાઈ જશે એટલે એકદમ ફોરી બની જશે અને એકદમ વજનમાં હળવી લાગશે. તો વડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ઊંધિયાની અંદર આ વડીનો ખૂબ જ મેઇન રોલ હોય છે. આ વડી વિના ઊંધિયું તો અધૂરું જ છે. તો તૈયાર થયેલી વડીને આપણે શાકની અંદર ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું. હવે શાકમાં આપણે ઉપરથી વઘાર કરીશું. તો 1 ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેની ઉપર આપણે ગરમ તેલ એડ કરી દેશું જેથી શાકનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે. તો શાક તૈયાર છે. તો ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દેશું અને ડીશને આપણે સર્વ કરી લેશું. તો વેજીટેબલ અને મસાલાથી ફ્લેવરફુલ એવું આપણું ઊંધિયું રેડી છે. તો ગરમાગરમ ઊંધિયાને આપણે ચાપડી સાથે સર્વ કરી લેશું. આ ઊંધિયા સાથે આપણે પાપડ છે, સલાડ છે અને ઠંડી ઠંડી છાશ છે. તો રાજકોટનું ફેમસ ઊંધિયું તમે ક્યારે ટ્રાય કરેલું છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક અને ઇન્સ્ટામાં પણ હીરલ્સ કિચનમાં ફોલો કરી લેજો. મળીશું બીજી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.